આખું રાજસ્થાન અને આખું ભારત એમના પર નાજ કરે છે મહારાણા પ્રતાપ એ મેવાડના રાજા અને એક વીર યોદ્ધા હતા જેમણે ક્યારેય અકબરની આધીનતા સ્વીકારી ન હતી જેમનો જન્મ દિવસ મહારાણા પ્રતાપ જયંતિ દર વર્ષ જેઠ સુદ ત્રીજે મનાવવામાં આવે છે મહારાણા પ્રતાપ ઉદયપુરના સ્થાપક ઉદયસિંહ દ્વિતીય અને મહારાણી જયવંતા બાઈના જયેષ્ઠ પુત્ર હતા એમનો જન્મ સિસોદિયા કુળમાં થયો હતો મેવાડમાં આ સિસોદિયા વંશ બહુ જ પ્રચલિત છે મહારાણા પ્રતાપ જીવન પર્યત મોગલો સાથે લડતા રહ્યા પણ ક્યારેય હાર ના માની આજના યુવાનો અને પ્રત્યેક રાજપૂતો અને કદાચ સમગ્ર હિન્દુઓ માટે મહારાણા પ્રતાપ પોતાની અપ્રતિમ વીરતા અને કુશળતા માટે એક પ્રેરણાદાયક યોદ્ધા છે મહારાણા મહારાણા પ્રતાપનું જીવન પ્રેરણા પંદરસો ચાલીસના રોજ રાજસ્થાનના ના એક અદભુત કિલ્લા કુંભલગઢમાં થયો હતો તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ દ્વિતીય હતું અને માતાનું નામ રાણી જયવંત બાઈ હતું મહારાણા ઉદયસિંહ બીજા મેવાડના શાસક હતા અને એમની રાજધાની ચિત્તોડ હતી મહારાણા પ્રતાપ તેમના પચીસ ભાઈઓમાં સૌથી મોટા હતા તેથી તેમને મેવાડના અનુગામી બનાવવામાં આવ્યા હતા તેમને સિસોદીયા વંશના ચોપનમાં રાજા કહેવામાં આવે છે મહારાણા પ્રતાપને બાળપણથી જ તલવાર ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું કારણ કે તેમના પિતા ઈચ્છતા હતા કે તે પોતે યોદ્ધા બને નાની ઉંમરે તેમની અવિશ્વસનીય હિંમત રજૂ કરી હતી જ્યારે એઓ તેઓ બાળકો સાથે રમતા રમવા નીકળતા તો વાતો વાતોમાં એક દળનું ગઠન કરી લેતા હતા દળના દરેક બાળકોની સાથોસાથ તેઓ તલવાર ચલાવવાનો પણ અભ્યાસ કરતા હતા આનાથી તેઓ હથિયાર ચલાવવામાં પારંગત બની ગયા ધીરે ધીરે સમય વહેતો ગયો દિવસ મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં પરિવર્તિત થઈ ગયા આ વર્ષમાં પ્રતાપ શસ્ત્ર અસ્ત્ર ચલાવવામાં પાવરધા બની ગયા અને પ્રતાપનો આત્મવિશ્વાસ જોઈને ઉદયસી ફૂલ્યા નહોતા સમાતા મહારાણા પ્રતાપ કાળમાં દિલ્હી પર અકબર શાસન હતું અને અકબરની નીતિ હિન્દુ રાજાઓ રાજાઓની શક્તિનો ઉપયોગ કરીને બીજા હિન્દુ રાજાને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાનો હતો પંદરસો સડસઠમાં જ્યારે રાજકુમાર પ્રતાપને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર સત્યાવીસ વર્ષ હતી અને મોગલ સેનાએ ચિત્તોડને ચારે બાજુથી ઘેરી લીધું હતું એ સમયે મહારાણા મહારાણા ઉદયસિંહ મોગલો સાથે લડવાને બદલે ચિત્તોડ છોડીને ગોગુંદા જતા રહ્યા વયંશ પ્રતાપસિંહ ફરીથી ચિત્તોડ જઈને મોગલોનો સામનો કરવા ઈચ્છતા હતા પરંતુ પરિવારે એને જવાની મનાઈ ફરમાવી દીધી સિંહાસન માટે સંઘર્ષ અને મહારાણા પ્રતાપનો રાજ્યભેક ગોગુંદામાં રહેતા ઉદયસિંહ અને તેમના વિશ્વાસુ લોકોએ મેવાડની એક અસ્થાયી સરકારની રચના કરી હતી 1572 માં મહારાણા ઉદયસિંહ પોતાના પુત્ર પ્રતાપને મહારાણાનો ખિતાબ આપીને મૃત્યુ પામ્યા મહારાણા ઉદયસિંહ તેમના છેલ્લા સમયમાં તેમની પ્રિય પત્ની રાણી ભાટજીની પ્રભાવ હેઠળ આવીને તેના પુત્ર જગમાલને સિંહાસન પર બેસાડવા માંગતા હતા મહારાણા ઉદયસિંહના મૃત્યુ બાદ જ્યારે એમના पार्थिव શરીરને સ્મશાન સુધી લઈ જઈ રહ્યા હતા ત્યારે પ્રતાપ પણ એ અંતિમ વિધિમાં જોડાયા જ્યારે પરંપરા પ્રમાણે રાજ્ય તિલકના સમયે રાજકુમાર પ્રતાપને એમના પિતાના શરીર સાથે જવાની મંજૂરી ન હતી એનાથી ઉલટું એને રાજ્ય તિલકની તૈયારીમાં લાગેલા રહેવું પડતું હતું પ્રતાપે આ રાજ્ય પરિવારની પરંપરા તોડી અને ત્યાર પછી એમને એ પરંપરા ક્યારેય ન નિભાવી પ્રતાપે તેમના પિતાની છેલ્લી ઈચ્છા મુજબ પોતાના સાવકા ભાઈ જગમલને રાજા બનાવવાનો નિર્ધાર કર્યો પરંતુ મેવાડના વિશ્વાસપાત્ર ચૂડાવંત રાજપૂતોએ જગમાલને સિંહાસન પર બેસાડવાનો ના સહકારી પગલું માનીને જગમલ સિંહાસન છોડી જવાની ફરજ પાડી હતી જગમાલને સિંહાસન છોડવામાં જરાય રસ ન હતો પરંતુ તે વેર લેવા માટે અજમેરમાં ગયો અને અકબરના સૈન્યમાં જોડાયો અને તેને એના બદલામાં જહાજપુરની જંગીર મળી ગઈ આ દરમિયાન રાજકુમાર પ્રતાપને મેવાડના ચોપનમાં શાસકની સાથે સાથે મહારાણા પ્રતાપનો પણ ખિતાબ મળ્યો પંદરસો માં પ્રતાપસિંહ મેવાડના મહારાજા બન્યા પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય ચિત્તોડની મુલાકાત દીધી નથી મહારાણા પ્રતાપને તેમના જન્મસ્થળ અને ચિત્તોડનો કિલ્લો બોલાવતા હતા મહારાણા પ્રતાપ એમના પિતાને ચિત્તોડને પુણ્ય જોયા વિના મૃત્યુ થઈ ગયા પર બહુ જ અફસોસ થયો હતો અકબરે ચિત્તોડ પર કબજો કર્યો હતો પરંતુ મેવાડનું શાસન હજુ પણ તેનાથી દૂર હતું અકબરે ઘણીવાર પોતાના હિન્દુસ્તાનના જહા પનાહ બનવાની ચાહતમાં કેટલાય દૂતોને રાણા પ્રતાપ સાથે સંધિ કરાર કરવા પર હસ્તાક્ષર લાવવા મોકલ્યા પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપે શાંતિ સંધિ કરવાની વાત સ્વીકારી પણ મેવાડનું પ્રસ્તુત્વ તો તેમની પાસે જ રહે છે એમ કહીને એને પાછા મોકલતા રહ્યા મહારાણા પ્રતાપનો સંધિ પ્રસ્તાવ ઠુકરાવાઓ અને માનસિંહનું અભિમાન પંદરસો તોતેરમાં અકબરે છ રાજ્ય નાયકોને મોકલીને રાણા પ્રતાપને સમર્પણની વાત કરી પરંતુ રાણા પ્રતાપ દર વખતે તેમને નકાર્યા છેલ્લી વાર અકબરે પોતાના શાળા અને રાણી જોધબાઈના ભાઈ માનસિંહને રાણા પ્રતાપ પાસે મોકલ્યા મહારાણા પ્રતાપ માનસિંહને જોઈને ગુસ્સે થયા અને કહ્યું કે એક રાજપૂતે તેમના રાજપૂત ભાઈઓ માટે એમના સમર્પણ વિશે વાત કરે છે અને રાજા માનસિંહને શરમભેર પાછા મોકલવામાં આવ્યા હવે અકબર સમજી ગયો કે મહારાણા પ્રતાપ ક્યારેય સમર્પણ નહીં કરે એટલે જ અકબરે પોતાની સેનાને મેવાડ ને કચડી નાખવા માટે તૈયાર કરી પંદરસો તો સંધિની દરખાસ્તોનો ઇન્કાર કર્યા પછી અકબરે મેવાડના બાહ્ય રાજ્યો સાથે સંપર્ક તોડ્યો અને મેવાડના સહયોગી દળોને અલગ અલગ કરી નાખ્યા જેમાંના કેટલાક મહારાણા પ્રતાપના મિત્ર અને સંબંધીઓ હતા અકબરે ચિત્તોડના તમામ લોકોને પ્રતાપને સહાય ન કરવા કહ્યું અકબરે રાણા પ્રતાપના નાના ભાઈ કુંવર સાગરસિંહને વિજય ક્ષેત્ર પર રાજ કરવા માટે નિયુક્ત કરી દીધો પરંતુ સાગરસિંહે પોતાની માતૃભૂમિ સાથે દગો કરવાને બદલે મોગલ દરબારમાં પોતાની જાતને કટાર ભોંકીને પોતાના જીવનનો અંત આપી દીધો રાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહ મોગલ લશ્કરમાં હતા અને તેમના ભાઈને અકબરના વિચારોથી વાફેક કર્યા હતા મહારાણા પ્રતાપના જંગલમાં વિનાશ મહારાણા પ્રતાપને મુગલોનો સામનો કરવા માટે તેમની સેનાને સાવચેત કરી પ્રતાપે મેવાડની રાજધાની કુંભલગઢમાં પોતાનું લશ્કર મોકલ્યું અને પોતાના સૈનિકોને અરવલ્લીના પર્વતો પર ચાલ્યા જવાનો આદેશ આપ્યો અને દુશ્મન પાછળ પોતાની સેનાની કોઈ ટુકડી ના મોકલવી મહારાજા યુદ્ધ એ પર્વતીય વિસ્તારમાં લડવા માંગતો હતો જેના વિશે મેવાડ સેના પૂરેપૂરી વફેક હતી પરંતુ મોગલ સૈન્યને આનો કોઈ જ અનુભવ ન હતો ત્યારે મેવાડની સેનાએ પહાડો પર તરફ કૂચ કરી ગઈ અને અરવલ્લીના પર્વતો પર ભીલો અને તેમની સાથે થઈ ગયા મહારાણા પ્રતાપ પોતે જંગલમાં રહ્યા જેથી તેઓ જાણી શકે કે સ્વતંત્રતા અને અધિકારો પ્રાપ્ત કરવા માટે તેમને કેટલો પીડા સહન કરવી પડે છે તેમણે પાંદડામાં બેસી રહ્યા અને દાઢી પણ ના કરી ગરીબીના આ તેઓ કાચી રહેતા હતા જે માટી અને વાંસની બનેલી હતી મોગલ લશ્કરે મેવાડને સુરતથી દિલ્હી સુધી ઘેરી લીધું હતું તેમના સૈન્યના કેટલાક લોકોને હલ્દી ઘાટીના તમામ રસ્તાઓનો અનુભવ હતો તેથી તેમની દિશા મુજબ ઉદયપુર જવાનો એક માત્ર રસ્તો ઉત્તરમાં હતો અકબરનું સૈન્ય સેનાપતિ માનસી અને કેટલા કુશળ મોગલ સૈનિકો સાથે મંગલગઢ પહોંચ્યું જ્યારે બીજી બાજુ મહારાણા પ્રતાપની સેનામાં ઝાલામાન દોડિયા ભીલ રામદાસ રાઠોડ અને હકીમ કસૂર જેવા સુરવીર હતા મોગલ સેના પાસે કઈ કેટલી તોપો અને વિશાળ સેના હતી પરંતુ પ્રતાપના સૈન્યમાં પાસે કેવળ હિંમત અને સાહસી જાંબાઓની સેના સિવાય બીજું કશું જ ન માં હલ્દી ઘાટીની રાજપૂતો અને મોગલ લશ્કરના એસી હજાર સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી તે સમયે અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી મહારાણા પ્રતાપની સેના મોગલોની સેનાને પાછી ધકેલતી રહી હતી મહારાણા પ્રતાપની સેના પરાજિત તો ના થઈ પરંતુ મહારાણા પ્રતાપ ખુદ મોગલોના ઘેરામાં આવી ગયા હતા મહારાણા પ્રતાપ એવું કહેવાય છે કે એમના ભાલાનું વજન બોતેર કિલો હતું અને આ રીતે જોવા જઈએ તો એમના ભાલા ઢાલ અને બે તલવારો મળીને કુલ બસો કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતા હતા તો જરા વિચારો કે કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતા હશે શક્તિસિંહ જે પહેલા મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીર ગતિ પામ્યો હતો મહારાણા પ્રતાપને ભામાસાની મદદ યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને આ યુદ્ધ પછી અકબરે ઘણી વખત મેવાડને હડપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે દર વખતે મહારાણા પ્રતાપે એને હરાવ્યો હતો મહારાણા પ્રતાપ કોઈક ને કોઈક રીતે ચિત્તોડ પર ગાડીથી પોતાનો કબજો મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મુગલોના સતત હુમલાને લીધે તેમની સેના ખૂબ જ નબળી થઈ ગઈ હતી અને તેમની પાસે સેન્યનું નિર્વહન કરવા માટે પૂરતા પૈસા પણ ન હતા તે સમયે મુશ્કેલીમાં તેમના એક મંત્રી ભામા સહે પ્રતાપને એમની બધી જ સંપત્તિ સોંપી દીધી અને તે નાણાં એટલા બધા હતા કે બાર વર્ષ સુધી પચીસ હજાર સૈનિકોનું ભરણ પોષણ કરી શકે છે મહારાણા પ્રતાપ તેમના સામ્રાજ્યના લોકોને જોઈને બહુ દુઃખી થયા અને અકબર સામે લડવા માટે એમની તાકાત નબળી પડતી હતી પૃથ્વીરાજ ચૌહાણનો પત્ર અને હદે પરિવર્તન બીજી ઘટનામાં મહારાણા પ્રતાપને ખૂબ જ દુઃખ થાય છે જ્યારે કૂતરો પોતાના બાળકો માટે ઘઉની રોટલી ચોરીને લઈ જઈ રહ્યો હતો આ ઘટનાએ રાણા પ્રતાપના હૃદયને હલાવી દીધો હવે પ્રતાપને પોતાનો નિર્ણય ખોટો લાગવા માંડ્યો કે તેઓનો આ નિર્ણય અકબર આગળ સમર્પણ નહીં કરવાનો શું સાચો હતો તેમનો આ નિર્ણય સાચો કે ખોટો આ વિચારની ક્ષણોમાં તેમણે તેમણે અકબરને પત્ર લખ્યો જેમાં શરણાગતિ વિશે વાત કરી અકબર પણ પત્રને જ્યારે અકબરના દરબારમાં પૃથ્વીરાજ ચૌહાણે વાંચ્યો તો અકબરે સાર્વજનિક આનંદ ઉત્સવનું આયોજન કર્યું કારણ કે તેના બહાદુર શત્રુએ આત્મસમર્પણની વાત કરી હતી નોંધ પૃથ્વીરાજ ચૌહાણ એ દિલ્હીના રાજા નહીં પણ પૃથ્વીરાજ ચૌહાણ મારવાડ પ્રાંતના બીકાનેર રાજ્યના રાજા રાહસિંહનો નાનો ભાઈ હતો તેમણે મુગલોનું આત્મસમર્પણ કર્યું હતું અને તેમના અદાલતમાં સેવા આપવાનું શરૂ કર્યું હતું પૃથ્વીરાજ ચૌહાણ પોતે મહાન મહારાણા પ્રતાપના યોદ્ધા અને પ્રશંસક હતા આ પત્ર વાંચીને આચર્્ય ચકિત થઈ ગયા અને રાણા પ્રતાપના આ નિર્ણય પર બહુ જ દુઃખી થઈ ગયા હતા તેમણે અકબરને કહ્યું હતું કે રાણા પ્રતાપના કોઈ દુશ્મનને પ્રતાપની છબી બદનામ કરવા નકલી પત્ર મોકલ્યો હશે પૃથવી રાજે કહ્યું કે તે રાણા પ્રતાપ છે તેઓ એ માટે જાણીતા છે કે તેઓ તેમના જીવનમાં ક્યારેય સમર્પણ નહીં કરે પૃથવી રાજે અકબરને પ્રતાપને એક પત્ર મોકલવા માટે વિનંતી કરી જેથી ખરેખર સત્ય શું છે એ જાણી શકાય પૃથ્વીરાજે તેમના પત્રમાં કેટલાક દોહાઓ લખીને પ્રતાપને મોકલ્યા જે આજે પણ પૃથ્વીરાજની દેશભક્તિના ઉદાહરણ સ્વરૂપે છે હિન્દુઓની આશા હિન્દુઓ પર જ ટકેલી છે પછી ભલે ને રાણા એને છોડી દે એકલા આપણી દોડમાં એ બાધા છે પણ એ બધું જ ખરીદી શકે છે પરંતુ તે રાણા ઉદયસિંહના પુત્રને કદાપી નહીં ખરીદી શકે શું એક સાચો રાજપૂત પર ફરીથી વિજય પ્રાપ્ત કરી શકશે બદલવાની ફરજ પાડ અને મોગલો આગળ સમર્પણ કરવાની ના પાડી દીધી પંદરસો સત્યાસીમાં માં અકબરે રાણા પ્રતાપ આગળ પોતાના ઘૂટના ટેકવી દીધા અને પોતાની સેનાને પંજાબ પાસી બોલાવી લીધી પ્રતાપે તેમના જીવનમાં છેલ્લા દર વર્ષોમાં શાંતિપૂર્વક રીતે શાસન કર્યું અને મેવાડ પ્રાંતના મોટા ભાગના પ્રાંતને મુક્ત કર્યા તેઓએ ઉદયપુર અને કુંભલગઢ કબજે કર્યું પરંતુ તેઓ ચિત્તોડ પર ફરીથી પોતાનો કબજો જમાવી શક્યા નહીં મહારાણા પ્રતાપને હિન્દુ સમુદાયના કિરણ અને જીવન તરીકે ઓળખવામાં આવે છે પ્રતાપ કલાના સંરક્ષણ હતા અને પોતાના શાસનમાં પદ્માવતી અનન્ય નમૂનાઓ છે આ ઇમારતો ગાઢ જંગલોમાં લશ્કરી પદ્ધતિઓથી બનેલી છે મહારાણા પ્રતાપનો પરિવાર અને અંતિમ સમય મહારાણા પ્રતાપની પ્રથમ અને પ્રિય રાણી જબંદે પવાર હતી એણે દરેક મુશ્કેલીમાં પ્રતાપ સમર્થન આપ્યું હતું પરંતુ તે રાણી ત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા અજમદે પવાર સિવાય પ્રતાપની બધી જ રાણીઓ એ રાજકીય સમ જૂતીની દેહન હતી મહારાણા પ્રતાપની અગિયાર રાણીઓ અને સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ હતી તેમના પુત્ર અમરસિંહ સિસોદિયા એ વંશને આગળ વધાર્યો અને રાજગાદી સંભાળી હવે પ્રતાપના જીવનમાં કિરણો કમજોર જણાતા હતા તેમના જીવનના છેલ્લા દિવસોમાં તેમણે તેમના પુત્ર અમરસિંહને સિંહાસન પર બેસાડ્યા મહારાણા પ્રતાપ ચિત્તોડમાં ક્યારે પાછા ન જઈ શક્યા પરંતુ તેઓએ આ જીવન ચિત્તોડને હાંસલ કરવા માટે પ્રયત્ન કરતા રહ્યા જાન્યુઆરી પંદરસો સત્તાણુંમાં મેવાડના આ મહાનાયક રાણા પ્રતાપ શિકાર કરવા ગયા તે સમયે તેઓ ઘાયલ થઈ ગયા અને છપ્પન વર્ષની આયુમાં તેમનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ પહેલા પ્રતાપે મોગલો આગળ ક્યારેય સમર્પણ ના કરવાનું વચન લીધું અને ફરીથી ચિત્તોડગઢ ફરી જીતવા કહ્યું અને ચિત્તોડગઢ પર ફરીથી પોતાનો કબજો જમાવવાનું કહ્યું મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબરની પ્રતિક્રિયા અકબર મહારાણા પ્રતાપનો સૌથી મોટો શત્રુ હતો પણ એ તેમની આ લડાઈ કોઈ વ્યક્તિગત દેહનું પરિણામ ન હતું સિદ્ધાંતોની લડાઈ હતી હું જ એક એવો હતો કે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંગતો હતો જ્યારે પ્રતાપ પોતાની માતૃભૂમિને શત્રુથી બચાવવા માટે સંઘર્ષ કરતા રહ્યા મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબરને ઘણું જ દુઃખ થયું હતું થયું હતું કેમ કે હૃદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો આ સમાચારથી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આછું આવી ગયા પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દેનાર એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપને કોટી કોટી સત સત પ્રણામ એવું કહેવાય છે કે રાણા પ્રતાપના મૃત્યુ પર અકબર બહુ જ રડ્યો ત્યારબાદ પ્રતાપના પાર્થિવ શરીરને ઓગણીસ જાન્યુઆરી પંદરસો ત્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી અને આ રીતે મહારાણા પ્રતાપ ઇતિહાસના પોતાની બહાદુરી અને ટેક માટે અમર થઈ ગયા સપનામાં પણ મહારાણા પ્રતાપની કંપતો હતી અકબર એને પરસેવો વળી જતો હતો કર્નલ ડોટે રાણા પ્રતાપને મહારાણા પ્રતાપ કહ્યો છે બીજા બધા તો માત્ર રાણા જ હતા જે ખરેખર સાચું છે પ્રતાપ બે તલવારો રાખતો હતો એનું કારણ એ છે કે દુશ્મનને સ્વ બચવાની એક તક આવવા માંગતા હતા એ દુશ્મનોને ક્યારેય નિહત્યા મારવા નહોતા માંગતા ઇતિહાસ યાદ રાખે છે મહારાણા પ્રતાપને ને એમની ટેકને લીધે જ અને એટલા જ માટે કહેવાય છે કે ટેક તો મહારાણા પ્રતાપની જ હલ્દી ઘાટી નામ એટલા માટે પડ્યું કે ત્યાંની આજુબાજુના વિસ્તારની માટી પીળી હળદર જેવી છે રાજસ્થાનની પ્રસ્તુતાઓ આજે પણ એ માટી કેસરની જગ્યાએ ખાય છે કારણ કે આવનારું બાળક પ્રતાપ જેવું મહાન અને સુરવીર બને સત સત વંદન મહારાણા પ્રતાપની વીરતા અને ટેકને જો મિત્રો તમે આવા જ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા અને લોકવાર્તાઓ જાણવા માગતા હોય અને તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ નોટિફિકેશનને પણ ઓન કરી દો જેથી અમારા આવા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે સો મિત્રો હવે આપણે મળશું કોઈ નવા વિડીયોમાં તો મળશું કોઈ નવા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય ભારત વંદે માત્ર મેન બાય બાય